ચાલો પંડિતજી, વિધિઓ શરૂ કરો અને હવે જરા છોકરી વાળાને સામે બોલાવો. ચાલો હવે જલ્દી જલ્દી બેસી જાઓ. બેટા, છોકરીનો દાદા બનીને હું તારું સન્માન કરવા જઈ રહ્યો છું, સ્વીકાર કર. અને જો મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજે. એનો અર્થ તમે તેણીને માફ કરી દીધી? બેટા, હું એનાથી નારાજ જ ક્યાં હતો કે હું એને માફ કરી દઉં? ઘરની દીકરીઓની જેમ જ આ ઘરની દીકરી છે ને, ક્યારેક ક્યારેક બાળકોને પ્રેમથી સમજાવવા પણ પડે છે અને ક્યારેક ક્યારેક વઢીને બોલીને સુધારવા પણ પડે છે. બસ એ જ મેં કર્યું. તેણી સમજી ગઈ વાત પૂરી? સેજલ, શું જરૂર હતી તારે પેલી ટેણીના પક્ષમાં જઈને એની બેનપણી બનવાની? તે જોયું નહીં? આખા પરિવાર સામે એણે તારા પર આટલો મોટો આરોપ મૂક્યો અને તું આટલી સરળતાથી બધું ભૂલી કેવી રીતે ગઈ? માં, એ તો બસ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી જે હવે દૂર થઈ ગઈ છે. અને ટેણી એટલી પણ ખરાબ નથી જેટલી આપણે એને સમજીએ છીએ. હે? ટેણી એટલી ખરાબ નથી જેટલી આપણે એને સમજીએ છીએ? વાહ 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 સેજલ, કેવું પડે હો? તમે બંને આખા પરિવાર સામે આટલો મોટો ઝઘડો કર્યો અને હવે તમે સમજૂતીનો ઝંડો પણ લહેરાવી દીધો અને મને કહ્યું પણ નહીં. જો તારે આવું કરવું જ હતું તો એકવાર મને કહેવું તો જોઈએ ને. હું પેલી ટેણીની સામે વિરોધ કરી રહી હતી અને તું મારી પાછળથી સરકીને ટેણીની બાજુમાં ઉભી રહી ગઈ. ખોટું નહીં કહું સેજલ, તો મારી દીકરી છે કે પછી બીજા કોઈની? ચાલો સારું થયું, આજે વિનાયક પૂજાની સાથે લગ્નની વિધિની પણ સરસ શરૂઆત થઈ ગઈ. બસ શ્રીનાથજી કરે, આગળની વિધિઓ પણ શાંતિથી પૂરી થઈ જાય. ચિંતા ના કરશો બા, આગળ પણ બધું સારું જ થશે. ગુડ મોર્નિંગ. ટેણીની તો બધી મોર્નિંગ ગુડ જ હોય છે, પણ તું મને એક વાત કે, તને ઓલા ચિરકુટ વિકાસનો કોઈ ફોન, મેસેજ, ધમકી તો નથી આવી ને? ના, એવું કઈ જ નથી થયું. લાગે છે સંકટ ટળી ગયું. સારી વાત છે. થેન્ક યુ સો મચ ટેણી. બા, આજનું છાપું છે, ક્યાં મૂકું? મારા માથા પર મૂકી દે. અરે ક્યાં મૂકું મતલબ, અહીં જ હોલમાં મૂકીશ ને ત્યાં મૂકી દે. સારું બા. હવે તો થેન્ક યુ ઇંકુ છોડ અને બિંદાસ રેજે. હવે છે ને, એ તને સપનામાં પણ હેરાન નહીં કરી શકે. બફેલો પાણીમાં. તો મેડમ, થઈ ગઈ ફાઇનલી ઊંઘ પૂરી તમારી? અમન 50 વાર આવીને જોઈ ગયો પણ તું તો ઉઠી જ નહોતી. પણ હું કરું, હું રાત્રે એટલી થાકી ગઈ હતી, એટલી થાકી ગઈ હતી કે મેં છે ને આજે દિવસે ઊંઘ પૂરી કરીને બધી કસર કાઢી નાખી. તેણી આખરે છુપાવી શું રહી છે મારાથી? આવી રીતે હું કામ જોવે છે મને? ટગર ટગર એકણે મારીને સેજનની વાત સાંભળી તો નથી લીધી ને? શરૂ કરી દે. અરે
જૂના જમાનાના લોકો કાઈ પણ બોલે છે. હવે તું જ મને કે આવી રીતે ગોળ ગોળ ચક્કી ફેરવાથી હું ફાયદો થવાનો છે? બાળક કઈ ગોળ ગોળ ફરવાનો છે? તું જ મને કે, કાઈ પણ બોલે છે. એ ગોળ ગોળ નહીં ફરે, આનાથી તારા પેટની એક્સરસાઇઝ થશે, જેથી ડિલિવરી વખતે તને સરળતા રહે. અચ્છા, જોયો ટુન્નુ, તારા મમ્મી પપ્પા તું જન્મે એ પહેલા મારી પાસે કેટલી મહેનત કરાવે છે. અરે વાહ, શું વાત છે, આજે તું બહુ ખુશ લાગે છે. લાગે છે કે તારો હીરાનો હાર ખોવાઈ ગયો એનું દુઃખ ભૂલી ગઈ છે. ભૂલવાનો ટ્રાય તો કરું છું, પણ આ ખુશીનું કારણ બીજું છે. તો અમને પણ કહી દે તારી આ મિસ્ટીરિયસ ખુશીનું કારણ શું છે. ના, કેમ કે એકદમ સિક્રેટ છે ને, પણ આ એ જ વાળી ખુશી છે જેના વિશે તે મને કીધું તું ને, કે કોઈ બીજા માટે આપણે કંઈક કરીએ ને આપણને બહુ જ ખુશી મળે ને, એ વાળી. તો ટેણી, એનો મતલબ એ છે કે તું અત્યારે જે ખુશી અનુભવી રહી છે એ પેલા હીરાના હારની ખુશી કરતા તો વધારે જ છે ને. આવી રીતે ટેણી જ્યારે તને સાચો પ્રેમ થશે ને, ત્યારે તને સમજાશે કે કેવી રીતે કોઈ પોતાના કરતા પણ વધારે વાલું લાગે. શું વાત છે દેસી ગર્લ, નોટ બેડ. ટેણી, આ વિઝા એપ્લિકેશન ફોર્મ પર તારે સહી કરવાની છે. વિઝા ફોર્મ, અને એકવાર તારું વિઝા એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થઈ ચૂક્યું છે એટલે આ વખતે સ્પેશિયલ ફોર્મ ભરીને લાવ્યો છું તારા માટે. હે અમ્મે માતા, આ વખતે બસ મને વિઝા અપાવી દો અને હવાઈ જહાજમાં બેસાડીને સુરક્ષિત રીતે મને અમેરિકા પહોંચાડી દો. તો છે ને, હું તમારી અમે નારિયેલ વધારે પ્રસાદ ચડાવીશ. મને એક કોરું કાગળ દે, કોરું કાગળ. પણ તેણી, તારે ખાલી કાગળ કેમ જોઈએ છે? અરે જીવનમાં વધારે સાઈન કરવાની જરૂર નથી પડતી ને મારે, એટલે હું મારી સાઈન ભૂલી જાઉં છું. એક કોરા કાગળ પર સરસ પ્રેક્ટિસ કરીશ અને પછી આ ફોર્મ પર સાઈન કરીશ, એટલે કોઈ ગડબડ ન થાય ને. હા, કોઈ જ ગડબડ નહીં થાય. જો તે મારા દિલ સિવાય બીજા કોઈનું કઈ ચોર્યું નહીં હોય અને મારા જીવ સિવાય બીજા કોઈનો જીવ ના લીધો હોય. અમનનો કહેવાનો મતલબ એ છે કે તારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી ને. અરે હટ, હું ક્યાં કોઈ ચોર છું કે મર્ડરર છું કે મારો ક્યાં ક્રિમિનલ રેકોર્ડ હોય. અચ્છા બાબા, મજાક કરી રહ્યો છું, એવું કઈ જ નહીં થાય. હું છું ને, જોયું બસ, મેં તને કીધું તો ને કે એકવાર હું અમેરિકા જઈને રહીશ, તો જો હવે હું અમેરિકા જવાની છું, અમેરિકા જવાની છું, જોયું ને. આશ્ચર્યચકિત થઈ ગઈ કે કેવા કેવા સમાચાર છાપે છે નહીં આ લોકો આજકાલ. આમાં લખ્યું છે કે એક ઉંદરડાએ ગોત્રી ગોત્રી ને દિવાલ પાડી દીધી, કઈ પણ લગે જ નહીં. અચ્છા, પણ આ ન્યૂઝપેપરમાં તો ક્યારે આ પ્રકારના ન્યૂઝ નથી છપાતા, દેખાડ મને. વંદો, વંદો. વંદો? ક્યાં? આયા નહીં, મારા મારા રૂમમાં છે વંદો. હવે આ છાપુંય મળી ગયું છે ને, તો જઈને એને મારી આવું છું, મારી નાખી છે વંદાને, બહુ મોટો વંદો છે. આ કઈક વિચિત્ર વર્તન નથી કરી રહી. બસ ભાભી, આની આવી અદા પર તો ફિદા છું હું. કમ્પ્લીટલી અનપ્રેડિક્ટેબલ, ક્યારે શું કરી નાખે કોઈને કઈ ખબર જ ના પડે. તેજલ, મરી ગયો ઓલો ને મરી ગઈ હું, હત્યા થઈ ગઈ એની. શું બોલે છે તું, શું થઈ ગયું? મારે જેલ જવું પડશે.